નમસ્તે મિત્રો, ટાઈમ એન્ડ વર્ક ચેપ્ટરમાં આજે આપણે સમ નંબર 3 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. સો સમ નંબર 3 છે, એ એન્ડ બી કેન ડૂ અ વર્ક ઇન અ 6 ડેઝ. ઇફ એ અલોન કેન ડૂ ઇન અ 10 ડેઝ, ધેન હાઉ મેની ડેઝ આર રિક્વાયર્ડ ટુ બી ટુ કમ્પ્લીટ ધ વર્ક. એ અને બી છે એ 6 દિવસમાં કામ પૂરું કરે છે, તો એને આપણે કઈ રીતે લખશું? 1/6. આખું વર્ક છે એ 6 દિવસમાં પૂર્ણ કરશે. કોણ? એ પ્લસ બી. જો બી એકલો 10 દિવસમાં કામ પૂરું કરે તો, સોરી, એ એકલો છે એ 10 દિવસમાં કામ પૂરું કરે તો બીને કેટલા દિવસ લાગે? સો બહુ સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ્સ, આ બંનેનું કામ સાથે આપેલું છે. જો એનું એકલાનું કામ હું આ બંનેના કામમાંથી સબટ્રેક કરી નાખીએ આપણે, કે જી છે એ 1/10 છે, તો જે આન્સર આવે એ બી નો આવી જશે, રાઈટ ના? તો આપણે હવે આનું શું કરશું? 1/6 માઇનસ 1/10. સો આપણે આને લસા કાઢશું, એટલે કે ઇંગ્લિશમાં એને એલસીએમ પણ કહીએ. સો બહુ સિમ્પલ છે, કોઈ પ્રોસેસ આગળ કરવાની જરૂર નથી તમારે. 6ના ટેબલમાં અને 10ના ટેબલમાં સેમ ડિજિટ આવતો એવો ડિજિટ આપણે અહીંયા ગોતવાનો રહેશે, તો એ લોએસ્ટ ડિજિટ મળી જાય આપણે 30. તો અહીંયા હું કરી શકું 6 5 6 35. સો અહીંયા હું 2 મિનિટ માટે 5 ને આપણે મેન્શન કરી લઈ અને અહીંયા મલ્ટિપ્લિકેશન સાઇન પહેલો સમજે એટલે આવી પ્રોસેસ આપણે બતાવશું, પછી કોઈ જરૂરિયાત નહીં રહે સ્ટુડન્ટ. સો 5 1 5, 5 1 5 એન્ડ 10 3 30. સો અહીંયા હું મલ્ટિપ્લિકેશનની સાઇન એન્ડ 3. સો 3 1 3, અહીંયા માઇનસની સાઇન છે અને અહીંયા આપણે 3 પુટ કરશું. સો ઇક્વલ્સ ટુ શું રહેશે? 5 - 3 એટલે 2/30. સો અને આનું હજી લોવેસ્ટ ફોર્મ જઈએ તો 1/15. સો આન્સર ઇઝ 15. સો બીને કામ પૂરું કરતા 15 દિવસ લાગશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઇફ યુ લાઈક પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ.